મોદી સરકારના નવા સાંસદોએ પાર્લામેન્ટમાં પ્રજાના પ્રશ્નોને ઉપાડવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ વિડંબના આ સાંસદોની એવી છે કે અમુક સાંસદોને હજુ સુધી રહેવા માટે ક્વાર્ટર્સ નથી મળ્યા, જેને લઈને અત્યારે ચર્ચા ચારેકોર ચાલી રહી છે કે ગુજરાતના પણ અનેક સાંસદો એવા છે જેમને રહેવા લાયક સ્થળ નથી મળી રહ્યા, ક્વાર્ટર્સ નથી મળી રહ્યા, જેના કારણે તેઓ બીજી જગ્યા પર રહી રહ્યા છે. શું ચર્ચા ચાલી રહી છે, શું છે રાજનીતિ ગલિયારોમાં ગોસિપ, વાત કરીશું આજ મુદ્દા પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સરકારને નવા નેતાઓને ચાન્સ આપ્યો હતો, જેઓ જીતીને દિલ્હી તો પહોંચી ગયા છે, પણ હવે સરકારી આવાસ તેમને નથી મળી રહ્યા. રાજ્યમાં પણ એક ડઝન સાંસદો સરકારી આવાસની રાહ જોઈને બેઠા છે, પણ આગામી 6 મહિના સુધી સરકારી ક્વાર્ટર્સ ફાળવાય તેવી સંભાવના નથી. આ ફક્ત ગુજરાતની વાત નથી, દેશભરના સાંસદોની આ જ સ્થિતિ છે, જેઓને દિલ્હીમાં સરકારી આવાસ નથી મળી રહ્યા. દીવના સાંસદે પણ જણાવ્યું હતું કે અમને હજુ ક્વાર્ટર્સ મળ્યા નથી, હું હજુ દીવના ભવનમાં જ રહું છું. થોડા દિવસો પહેલા ગુજરાત ભાજપના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે બળાપો ઠાલવ્યો હતો કે તેમને સુરતમાં સાંસદની ઓફિસ નથી મળી રહી. એમને કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. આમ સામાન્ય લોકો જ નહીં, નેતાઓ પણ ઘર માટે લાઇન લગાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પછી ત્રીજી વખત સત્તારૂઢ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અને પાર્લામેન્ટમાં નવા ચહેરાઓ ચૂંટાઈને આવ્યા છે. ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ એક અહેવાલ પણ પ્રકાશિત થયો હતો, જેમાં લખ્યું હતું કે રૂપાણી સરકાર સમયના કેટલાક નેતાઓએ ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટર્સ નથી ખાલી કર્યા. ગુજરાતના ગાંધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટર્સની હાલત છે તેવી જ હાલત અત્યારે સંસદ સભ્યો માટેના દિલ્હીના ક્વાર્ટર્સની જોવા મળી રહી છે. નવા ચૂંટાયેલા સાંસદોના સરકારી આવાસોનું હજુ કોઈ ઠેકાણું નથી પડી રહ્યું. ઘણા પૂર્વ સાંસદોએ હજી સરકારી આવાસ નથી ખાલી કર્યા, તેથી વર્તમાન પાર્લામેન્ટમાં ગુજરાતના સંસદ સભ્યોને સરકારી આવાસ નથી મળી શક્યા. હાલ તમામ નવા સાંસદોએ ગરવી ગુજરાત ભવનને પોતાનું નિવાસ સ્થાન બનાવી દીધું છે. એવા અહેવાલો હતા કે ગુજરાતના નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સીઆર પાટીલને પણ હજી સુધી સરકારી બંગલો નથી મળી શક્યો. તો હવે બાપડા સાંસદોનો ગજ ક્યાંથી વાગે? પાટીલના બંગલામાં હાલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, એટલે તેઓ ગુજરાત ભવનમાં રહી રહ્યા છે. ગુજરાતના કેટલાક સાંસદોને થોડા દિવસો પહેલા સરકારી ક્વાર્ટર્સ ફાળવામાં આવ્યા હતા, જોકે બીજા સાંસદોને આવાસ મળવામાં હજુ વાર લાગશે એવી માહિતી છે, જેથી તેઓએ ગરવી ગુજરાત ભવનને જ નિવાસ બનાવીને રહેવું પડશે. સરકારના નિયમ મુજબ હારી ગયેલા સંસદ સભ્ય 6 મહિના સુધી સરકારી આવાસમાં રહી શકે છે. આ નિયમના કારણે ઘણા સાંસદો નિવાસ સ્થાન માટે વેઇટિંગમાં જોવા મળી રહ્યા છે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું એક નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.